સમાચારમાં આજે પાકિસ્તાનમાં નવી સરકાર. પાકિસ્તાનમાં શહબાઝ શરીફ વડાપ્રધાન તરીકે ચૂંટાઈ આવ્યા. પાકિસ્તાનમાં આખરે કેવી રીતે પડી ગઈ ઇમરાન ખાનની સરકાર? રાજકીય સંકટની કેવી રહી તવારીખ? બીબીસી સમાચારમાં આપનું સ્વાગત છે, હું છું ડીજલ શાહ. પાકિસ્તાનમાં હવે ઇમરાન ખાનનું શું થશે તેની કરીશું નિષ્ણાંત સાથે ચર્ચા. એ સિવાય કાર્યક્રમમાં આજે ફ્રાન્સમાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મેક્રો અને તેમના જમણેરી હરીફ પેન બીજી વાર આમને સામને. પહેલા રાઉન્ડમાં પાતળી સરસાઈથી મેક્રોની જીત. યુક્રેનના રાષ્ટ્રપતિએ દેશ માટે શહીદ થવાની દર્શાવી તૈયારી, પણ દેશની જનતાને આપી ચેતવણી. ખંભાત હિંમતનગરમાં રામનવમીએ થયેલી હિંસા બાદ કેવી છે સ્થિતિ? બીબીસી ગુજરાતીનો ગ્રાઉન્ડ રિપોર્ટ. આ પૈકીની કેટલીક ખબરો બીબીસી સમાચારમાં. પાકિસ્તાનમાં ઇમરાન ખાન આઉટ થઈ ગયા છે અને શહબાઝ શરીફની નવી ઇનિંગ શરૂ થઈ રહી છે. જો કે નવી બની રહેલી આ એક ગઠબંધન સરકાર હશે અને તેમાં જે પક્ષો સામેલ છે તેમને આ પહેલાં દીઠું એ નહોતું બનતું, એટલે આ નવી સરકાર કેવી ચાલશે તે તો સમય જ કહેશે. એટલે નવી સરકારના નવા સુકાનીની રાહ સરળ નહીં હોય. આમ પાકિસ્તાનમાં શું થશે તે અંગેની અટકળો વધતી જાય છે, તેના પર જ આજની કવર સ્ટોરી. પાકિસ્તાનમાં હવે શહબાઝ શરીફની સરકાર બનવા જઈ રહી છે અને થોડી જ વારમાં તેઓ વડાપ્રધાન પદના શપથ લેશે. ઇમરાન ખાન સામે રવિવારે અવિશ્વાસ પ્રસ્તાવ પારિત થયા બાદ પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાઝના નેતા અને પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફના ભાઈ શહબાઝ શરીફને પાકિસ્તાનના નવા વઝીરે આઝમ એટલે કે વડાપ્રધાન તરીકે ચૂંટી કાઢવામાં આવ્યા હતા. શહબાઝ પાકિસ્તાનના સંયુક્ત વિપક્ષના ઉમેદવાર હતા. સોમવારે સંસદમાં થયેલા મતદાનમાં શહબાઝને 174 મત મળ્યા હતા, જ્યારે કે ઇમરાન ખાનની પાર્ટીના ઉમેદવાર શાહ મહમ્મદ કુરેશીને એક પણ મત નહોતો મળ્યો. જી મિયાં મોહમ્મદ શહબાઝ શરીફ સાહેબ કે 174 વોટ્સ થે, મખદૂમ શાહ મહમૂદ કુરેશી સાહેબ કો કોઈ વોટ નહીં પોલ હુઆ. Mia Muhammad Shahbaz Sharif Saab is declared to have been elected as the Prime Minister of the Islamic Republic of Pakistan. નવા ચૂંટાયેલા વડાપ્રધાન શહબાઝ શરીફે સંસદમાં સંબોધન કરતા કહ્યું કે જો તેઓ કોઈ વિદેશી ષડયંત્ર મામલામાં દોષિત સાબિત થશે તો તેઓ રાજીનામું આપીને ઘરે જતા રહેશે. اور میں آج جناب اسپیکر آپ کی خدمت میں عرض کرنا چاہتا ہوں اپنی طرف سے اور بلا خوف تردید ان قائدین کی طرف سے میں یہ کہنا چاہتا ہوں کہ اگر اس حوالے سے اگر ایک رتی برابر جناب اسپیکر اگر ایون ان آئیوٹا آف اینی شرڈ آف ایویڈنس خدا نہ خواستہ آ جائے کہ کسی ہم کسی بیرونی سازش کا شکار ہوئے یا خدا نہ خواستہ بیرونی کسی طاقت کے ہمیں وسائل ملے جس طرح کے فورن فنڈنگ میں ثابت ہو چکا ہے, یہ اگر خدا نہ خواستہ ایک دھیلے کی کہیں یہ ثابت ہو جائے یا ہماری انوالومنٹ ثابت ہو جائے تو میں یہاں پر آپ کو گواہ بنا کر اس خدا بزرگ و برتر کو گواہ بنا کر یہ کہتا ہوں کہ میں ایک سیکنڈ میں وزارت عظمیٰ سے استعفیٰ دے کے گھر چلا جاؤں گا. جناب اسپیکر સંસદમાં જ્યારે મતદાન શરૂ થયું તે પહેલાં સ્પીકર અસદ કેસરે રાજીનામું આપ્યું હતું અને ડેપ્યુટી સ્પીકર કાસિમ સુરીએ પણ તેમની ખુરશી છોડી દીધી હતી. ત્યારબાદ સંસદની કાર્યવાહીની ધુરા અયાઝ સાદિકે સંભાળી હતી. મેરા જમીર ગવારા નહીં કરતા કે મેં કાર્યવાહી કૈસા બનું, મેં શેર સે ઉઠુંગા ઓર અયાઝ સાદિક જો હૈ વો યહાં પે આકે ઇજલાસ ચલાયેંગે. સંસદમાં મતદાન થયું તે પહેલાં થયેલી ચર્ચામાં ભાગ લેતા ઇમરાન ખાનની પાર્ટી પીટીઆઈ તરફથી ઊભા રાખવામાં આવેલા વડાપ્રધાન પદના ઉમેદવાર શાહ મહેમૂદ કુરેશીએ નવી બનવા જઈ રહેલી સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા. ત્યારબાદ તેમણે સંસદની કાર્યવાહીનો બહિષ્કાર કર્યો અને જાહેરાત કરી કે ઇમરાન ખાનની પાર્ટીના તમામ સંસદ સભ્યો રાજીનામું આપશે.
چنانچہ میں تحریک انصاف کا وزارت عظمیٰ کا کینڈیڈیٹ تھا، میں آج اس سلیکشن کی بائیکاٹ کا اعلان کر رہا ہوں، میں اور میں آج پارٹی کے اجتماعی فیصلے کو سامنے رکھتے ہوئے آج ہم نے تحریک انصاف عمران خان کی مشاورت میں تحریک انصاف کے دوستوں نے فیصلہ کیا ہے اس ناجائز حرکت میں ہم شامل نہیں ہوں گے، ہم آزاد پاکستان کے خواہاں ہیں، آج ہم مستعفی ہونے کا اعلان کر رہے ہیں۔ હવે સમગ્ર મામલે માહિતી આપવા પાકિસ્તાનથી આપણી સાથે જોડાઈ રહ્યા છે બીબીસી સંવાદદાતા શુમાઇલા ખાન। શુમાઇલા, યે બતાઈએ કે સરકાર તો બન ગઈ હૈ લેકિન યે જો આને વાલી સરકાર હૈ ઉનકે લિયે આગે ક્યા ક્યા ચુનૌતિયાં રહેગી? જી, જો વોટ ઓફ નો કોન્ફિડન્સ લાઈ ગઈ થી ઉસ વક્ત દો બડે મુદ્દે થે જો કે ઓપોઝિશન ને ઉઠાયે થે, એક થા ઇન્ફ્લેશન ઓર દૂસરા થા મિસ ગવર્નન્સ। तो सबसे बड़ा जो चैलेंज है वो ऑब्वियसली इकॉनमी है। इकॉनमी के साथ साथ उसमें जो सबसे बड़ी चीज़ है इन्फ्लेशन को काबू करना है। इन्फ्लेशन की वजह से लोग काफ़ी परेशान हैं, यहाँ बहुत महंगाई है तो लोग उसकी बहुत शिकायत करते नज़र आए, तो इसको संभालना, उसके अलावा जॉब्स क्रिएट करना, जो बिज़नेस कम्युनिटी का कॉन्फिडेंस है वो विन करना, ये बहुत बुनियादी चीज़ें जो यहाँ पर अहम रहेंगी। उसके अलावा जो हमारी फॉरेन पॉलिसी है उसके ऊपर जो है वो बयान भी दे चुके हैं कि इंडिया के साथ फ्रेंडली ताल्लुकात रखे जाएंगे, लेकिन ज़ाहिर है फिर वो कश्मीर का मामला एक बार फिर ज़ेर बहस आ रहा है। उसमें उन्होंने कहा है कि वो एक पॉइंट है जिस पर बात होना ज़रूरी है, अमन के लिए ज़रूरी है कि मसला कश्मीर पर बात हो। अमेरिका के साथ ताल्लुकात पे उन्होंने पहले ही अपनी पॉलिसी बयान जो अभी दिया है थोड़ी देर पहले हाउस में, तो उन्होंने कहा कि उनके साथ बराबरी के ताल्लुकात रखे जाएंगे, और ये इम्पॉर्टेंट है कि वो इन सब चीज़ों का आता करें। जो यहाँ पे एक्सपर्ट्स हैं वो ये कह रहे हैं कि इमरान खान स्ट्रीट पॉलिटिक्स करेंगे और वो उनके लिए एक बहुत बड़ी मुश्किल हो सकती है। तो ज़रूरी है कि वो अपनी कॉम्पिटेंस की तरफ जाएं, वो अपनी परफॉर्मेंस की तरफ जाएं जो हुकूमत में लोग हैं, ताकि अगले इलेक्शन में वो जीत सकें या अपनी। जी जी शुमाला, शुक्रिया हमारे साथ जुड़ के ये सारी बातें बताने के लिए। तो पाकिस्तान में आगामी सरकार पड़ी गया बाद हवे वड़ाप्रधान पूर्व वड़ाप्रधान इमरान खान ना नजीक ना गणाता लोगों पर कार्यवाही शुरू थी गई है। इमरान खान ना पूर्व सलाहकार अने मुख्य सचिव सहित ना केटलाक अधिकारियों नु नाम स्टॉप लिस्ट में नाखी देवामां आव्यु छे अने तेथी तेओ हवे देश छोड़ीने नहीं जई शके। बीजी तरफ गई रात्रे एटले के वितेली रात्रे इमरान खान ना समर्थकोए पाकिस्तान में ठेर ठेर रेलीओ करी हती। આ પહેલા રવિવારે ઇમરાન ખાનની પાર્ટીના નેતા ફવાદ ચૌધરીએ જનતાને અપીલ કરી હતી કે તેઓ સાંજની નમાઝ બાદ રસ્તા પર નીકળીને પ્રદર્શન કરે। તો બીબીસી સંવાદદાતા શુમાલા ખાને ઇમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીકે ઇન્સાફનું હવે શું થશે આ બાબતને સમજવા વાત કરી વરિષ્ઠ પત્રકાર અને વિશ્લેષક મુર્તઝા સોલંગી સાથે। સાંભળીએ તેમણે શું કહ્યું। आपको पीटीआई का मुस्तकबिल क्या लग रहा है? मुझे लगता है कि पीटीआई के अंदर एक स्प्लिट आएगा। वो लोग जो कि एक एक्सट्रीमिस्ट सियासत नहीं करना चाहते और एक प्रैग्मेटिक एक पॉलिटिक्स करना चाहते हैं जैसा कि पाकिस्तान में होती है, जो कॉन्स्टिट्यूएंसी पॉलिटिशियंस हैं जो हल्के की सियासत करते हैं, वो मोस्ट प्रॉबली इस्तीफे नहीं देंगे, और अगर किसी वजह से दे दिया है तो शायद वो दोबारा इलेक्शन लड़ने की कोशिश करेंगे। मुझे नहीं लगता कि वैसे भी इस पार्लियामेंट की उम्र बहुत ज़्यादा रहनी है, मोस्ट प्रॉबली अगले साल के शुरू तक इलेक्शन हो जाएंगे, तो ये कुछ महीनों की बात है। ત્યારે જ પાકિસ્તાનમાં રાજકીય ઘમાસાણ વચ્ચે દેશના શેરબજારોમાં વિક્રમજનક ઉછાળો જોવા મળ્યો હતો। પીએસએક્સ ઇન્ડેક્સમાં એક જ દિવસમાં 1700 અંકનો ઉછાળો નોંધાયો હતો। આ સાથે જ બીબીસી સમાચારમાં સમય થયો છે ફરી એક વિરામનો, આગળ જોઈશું। પાકિસ્તાનમાં વિપક્ષે ઇમરાન ખાનની સરકાર વિરુદ્ધ અવિશ્વાસનો મત કઈ રીતે સફળ બનાવ્યો, જોઈશું એક મહિનાના ઘટનાક્રમની ટાઈમલાઈન। રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ કહ્યું દેશ માટે કુરબાન થવા તૈયાર, શું રશિયા યુક્રેન પર ફરી હુમલાની તૈયારી કરી રહ્યું છે? મળીએ થોડી જ વારમાં।
વિરામ બાદ ફરી સ્વાગત છે આપનું બીબીસી સમાચારમાં. હું છું આપની સાથે બ્રિજલ શાહ. હવે જોઈએ કે ઇમરાન ખાનની સરકાર કઈ રીતે પડી ગઈ તેના પર ઇસ્લામાબાદથી બીબીસી સંવાદદાતા સુમાયલા ખાનનો અહેવાલ. માર્ચમાં ત્રણ મુખ્ય વિપક્ષી દળોએ તેમના ગઠબંધન પીડીએમ એટલે કે પાકિસ્તાન ડેમોક્રેટિક અલાયન્સ નામના બેનર હેઠળ રેલી કરી અને ઇમરાન ખાનને વડાપ્રધાન પદ પરથી હટાવવાના એજન્ડા પર કામ કરવાનું શરૂ કર્યું. આ માટે અપાયેલા કારણો હતા દેશમાં વધતી જતી મોંઘવારી અને અયોગ્ય શાસન. પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાઝે લાહોરથી મોંઘવારી વિરુદ્ધ કૂચ શરૂ કરી, જ્યારે જમિયત ઉલેમાએ ઇસ્લામીએ સરકાર વિરોધી રેલી કાઢી. જો કે પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના નેતાઓએ આ બંને પક્ષો સાથે મળીને પાકિસ્તાન તહેરીકે ઇન્સાફ પાર્ટીના સાંસદોને તોડવામાં અને ઇમરાન ખાન સામે અવિશ્વાસનો મત જીતવા માટે સરકારના સહયોગીઓને એક કરવા આગેવાની લીધી. દરમિયાન સૈન્યએ સ્પષ્ટ કર્યું છે કે તેને રાજકારણ સાથે કોઈ લેવા દેવા નથી અને તે તટસ્થ છે. જ્યારે ઇમરાન ખાનની પાર્ટીના સભ્યો અને સરકારના સાથી પક્ષો અલગ થવા લાગ્યા ત્યારે તેમણે આ યુદ્ધને સત્ય અને અસત્યનું યુદ્ધ ગણાવ્યું. તેમણે પોતાની તાકાત બતાવવા ઘણી રેલીઓ યોજી અને તેમની એક રેલીમાં તેમણે તટસ્થ પક્ષની ટીકા પણ કરી. નેશનલ એસેમ્બલીના સ્પીકરે ઇમરાન ખાન વિરુદ્ધ 8 માર્ચે રજૂ કરેલ અવિશ્વાસની દરખાસ્તને મંજૂર કરવામાં અને તેના પર ચર્ચા કરવામાં વિલંબ કરવાનું ચાલુ રાખ્યું. બંધારણ હેઠળ આ પ્રસ્તાવ પર મતદાનનો 3 એપ્રિલે અંતિમ દિવસ હતો. સ્પીકરના સ્થાને ડેપ્યુટી સ્પીકર કાસિમ સૂરી આવ્યા અને તેમણે આ પ્રસ્તાવને ગેરબંધારણીય ગણાવી ફગાવી દીધો. તે જ સમયે ભૂતપૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાને એસેમ્બલીઓનું વિસર્જન કરી રાષ્ટ્રપતિને નવી ચૂંટણી કરાવવાની ભલામણ મોકલી હતી અને રાષ્ટ્રપતિએ તેને તરત જ સ્વીકારી લીધી હતી. ઇમરાન ખાનને વચગાળાના વડાપ્રધાન બનાવાયા. સુપ્રીમ કોર્ટે આ મામલે સુઓ મોટો લીધો. 4 દિવસ પછી કોર્ટે ચુકાદો આપ્યો કે કાસિમ સૂરીનો ચુકાદો બંધારણ વિરુદ્ધ હતો અને ચુકાદો તથા તેના પછીના પરિણામોને ફેરવ્યા. કોર્ટના નિર્ણયને વિપક્ષે વધાવી લીધો. કોર્ટના આદેશથી 9 એપ્રિલે નેશનલ એસેમ્બલી બોલાવવામાં આવી હતી, પણ સવારે 10 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી પણ મતદાન ન થઈ શક્યું. સંસદસભ્યો પણ ત્યાં બેઠા, ભાષણો થયા, કોર્ટની અવમાનનાના જોખમ વિશે વાત થઈ. લગભગ 11 વાગે સુપ્રીમ કોર્ટના જજ જસ્ટિસ ઉમર અતા બંદિયાલ કોર્ટ પહોંચ્યા. માત્ર 15 મિનિટમાં સ્પીકર અસદ કેસરે તેમના પદ પરથી રાજીનામાની જાહેરાત કરી અને તેમની ફરજો એક સાંસદ અને પેનલ ઓફ ચેર અયાઝ સાદિકને સોંપી. અયાઝ સાદિકે મતદાન કરાવ્યું. ઇમરાન ખાન વિરુદ્ધ 174 મત પડ્યા હતા અને આ રીતે તેઓ વડાપ્રધાન પદે રહ્યા ન હતા. તો હવે પાકિસ્તાનના નવા ચૂંટાયેલા વડાપ્રધાન શહબાઝ શરીફની રાજકીય કારકિર્દી પર એક નજર કરીએ. 1997 કે બાદ જબ ભી ઉનકે બડે ભાઈ નવાઝ શરીફ વઝીર આઝમ રહે તો શહબાઝ શરીફ પંજાબ કે વઝીર આલા રહે. ચીફ મિનિસ્ટર કે તોર પર ઉનકી શોહરત એક સખ્ત એડમિનિસ્ટ્રેટર કી રહી હૈ. અગલે ઇલેક્શન કે બાદ 1997 મેં પહેલી મર્તબા શહબાઝ શરીફ પંજાબ કે ચીફ મિનિસ્ટર બને. અપને પહેલે હી દોર મેં શહબાઝ શરીફ ને કઈ પ્રોજેક્ટ્સ શરૂ કિયે, લેકિન ઉનકી હુકુમત વક્ત સે પહેલે હી ખતમ હો ગઈ જબ 1999 મેં જનરલ પરવેઝ મુશરફ ને માર્શલ લો નાફિઝ કિયા. શહબાઝ શરીફ 2013 કે ઇલેક્શન્સ કે બાદ એક મર્તબા ફિર પંજાબ કે વઝીર આલા બન ગયે. આપને યે તસાવીર તો જરૂર દેખી હોંગી ઓર આપને ઉનકી સ્પીચીસ કા યે જઝબાતી અંદાઝ ભી જરૂર દેખા હોગા. શહબાઝ શરીફ ને સૂબે મેં એજ્યુકેશન ઓર હેલ્થ કે કઈ મનસૂબે મુકમ્મલ કિયે, લેકિન ઉનકે સબસે ઝ્યાદા ટોક્ડ અબાઉટ પ્રોજેક્ટ્સ ઓરેન્જ લાઇન ટ્રેન ઓર મેટ્રો બસ થે. ઉસ વક્ત ઇમરાન ખાન ઓપોઝિશન મેં થે ઓર મેટ્રો બસ કો જંગલા બસ કહેતે રહે. હાલાત બદલ ગયે. સુપ્રીમ કોર્ટને નવાઝ શરીફ કો તમામ જિંદગી કે લીએ ડિસ્ક્વાલિફાઈ કર દિયા. પાર્ટી કી સદારત શહબાઝ શરીફ કે પાસ આ ગઈ. 2018 કે ઇલેક્શન્સ કે બાદ વો કૌમી એસેમ્બલી મેં ઓપોઝિશન લીડર બન ગયે. 3 બરસો મેં શહબાઝ શરીફ કો કરપ્શન ઓર મની લોન્ડરિંગ કે મુકદમાત કા સામના રહા, લેકિન અભી તક ઉન્હે કિસી મુકદમે મેં સજા નહીં.
હવે વાત યુક્રેનના યુદ્ધની કરીએ તો યુક્રેનના રાષ્ટ્રપતિ વોલ્દિમીર ઝેલેન્સ્કીએ કિયેવમાં તેમના કમાન્ડ સેન્ટરમાંથી એક ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં ચેતવણી ઉચ્ચારી હતી અને કહ્યું કે તેઓ દેશની રક્ષા માટે શહીદ થવા પણ તૈયાર છે. તેમણે કહ્યું કે રશિયા સામે લાંબી લડાઈ લડવાની છે. હું મારી જાતને હીરો બનાવવા નથી ઈચ્છતો. હું મારા પરિવારને પ્રેમ કરું છું. હું ઘણું લાંબુ જીવવા માંગુ છું, પરંતુ પીછેહઠ કરવી અને મારા લોકોની સાથે રહેવું એ બંને વિકલ્પ વચ્ચે હું મારા દેશ માટે મારું જીવન આપવાનું પસંદ કરીશ. તો યુક્રેનના પૂર્વમાં જ્યાં યુદ્ધ ફરી સક્રિય થયું છે ત્યારે ઝેલેન્સ્કીએ દેશ માટે જીવ આપવાની વાત કહી હતી. પૂર્વીય યુક્રેનમાં ઘણા નાગરિકો જીવ બચાવી ભાગી રહ્યા છે. આજે ઉત્તર અને પશ્ચિમ માટે નવ રાહત કોરિડોર ખોલવા સત્તાધીશો તૈયાર થયા હતા. સ્થાનિક મિલિટરી પ્રશાસને કહ્યું કે ક્રામાટોર્સ્ક સ્ટેશન પર મિસાઇલ ફાયર કરાઈ ત્યારથી ઘણી બધી ટ્રેનો બંધ કરાઈ છે. છેલ્લા 24 કલાકમાં એ હુમલામાં મૃત્યુ પામેલા લોકોની સંખ્યા વધીને 57 થઈ ગઈ છે. ડોનબાસની ગલીઓ સુમસામ છે. આ દરમિયાન રશિયાના ચેચનિયાના વડાએ પણ સરહદી તણાવની ફરીથી ચીમકી ઉચ્ચારી હતી. પહેલા ચેર્નોબિલ પરમાણુ પ્લાન્ટની સાઇટ રશિયન દળોના કબજામાં હતી, તે હવે યુક્રેનને પરત મળી ગઈ છે. રોકાણ માટેના સાધનો આજકાલ બદલાઈ રહ્યા છે. જોઈએ કીર્તિશની કલમે આજનું કાર્ટૂન. બીબીસી સમાચારમાં સમય છે વિરામનો, આગળ જોઈશું. ખંભાત હિંમતનગરમાં હિંસા બાદની શાંતિ, બીબીસીનો ગ્રાઉન્ડ રિપોર્ટ. લઈએ વિરામ, મળીએ થોડી જ વાર. વિરામ બાદ ફરી સ્વાગત છે આપનું બીબીસી સમાચારમાં. હું છું આપની સાથે બ્રિજલ શાહ. વાત હવે ગઈકાલે ગુજરાતમાં બનેલી ગોઝારી ઘટનાની કરીએ. રામનવમીના દિવસે હિંસાની ઘટનાઓ બની હતી. આણંદના ખંભાત અને સાબરકાંઠાના હિંમતનગરમાં નીકળેલા સરઘસ દરમિયાન ઘર્ષણ થયું હતું અને પથ્થરમારો પણ થયો. હિંમતનગરમાં એ ડિવિઝન અને બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 700 વધુ લોકોના ટોળા પર ફરિયાદ નોંધાઈ છે. આ મામલે 3 અલગ અલગ ફરિયાદ નોંધીને પોલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. બીબીસી સંવાદદાતા તેજસ વૈદ હાલ ખંભાતમાં હાજર છે. તેમણે થોડા સમય પહેલા જ અમને માહિતી આપી. આવો જોઈએ અહેવાલમાં. ગુજરાતમાં રામનવમીને દિવસે હિંમતનગર અને ખંભાત એ બે શહેરોમાં જ્યારે રામનવમીની શોભાયાત્રા નીકળી ત્યારે હિંસક બનાવો બન્યા હતા. અમે અત્યારે ખંભાતમાં છીએ. રથયાત્રા નીકળી એ દરમિયાન જે હિંસક બનાવો બન્યા એ દરમિયાન કેટલીક દુકાનોમાં આગ ચાપવામાં આવી હતી અને આ એ જ દુકાન ખંભાતની છે જ્યાં આગ ચાપવામાં આવી હતી. આ ઉપરાંત પણ કેટલીક દુકાનોને આગ ચાપવામાં આવી હતી. ખંભાતમાં પથ્થરમારો થયો હતો અને ટોળાને કાબૂમાં લેવા માટે પોલીસે ટીયર ગેસના સેલ છોડવા પડ્યા હતા. દુકાનોને આગ લગાવવામાં આવી હતી. એ ઉપરાંત અહીંયા કનૈયાલાલ નામના એક વ્યક્તિનું પણ ખંભાતમાં મૃત્યુ થયું હતું આ ઘટનાને પગલે. અને હાલ પોલીસે 9 લોકોને આ મામલે તાબામાં લીધા છે. ખંભાતની જેમ જ હિંમતનગરમાં પણ આવી જ ઘટના બની હતી. રથયાત્રાની રવાળી નીકળી, રામચંદ્રજીની રવાળી નીકળી અને પથ્થરમારો થયો હતો. હિંમતનગરમાં 2 વખત પથ્થરમારો થયો હતો અને પોલીસે 700 જણાના ટોળા ઉપર પોલીસ ફરિયાદ નોંધી છે અને ત્યાં પણ પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ટીયર ગેસના સેલ છોડવા પડ્યા હતા. હિંમતનગરમાં પરિસ્થિતિ એ હદે વણસી ગઈ હતી કે સાબરકાંઠા ઉપરાંત મહેસાણા અને ગાંધીનગરની પોલીસને પણ હિંમતનગર બોલાવવી પડી હતી. હાલ હિંમતનગર અને ખંભાત બંને શહેરોમાં સ્થિતિ જે છે એ કાબૂમાં છે. જનજીવન જે છે એ રાબેતા મુજબ શરૂ થઈ ગયું છે. હિંમતનગરમાં કેટલાક વિસ્તારોમાં 144 કલમ લાગુ કરવામાં આવી છે. આ ઉપરાંત રામનવમીને દિવસે દ્વારકામાં પણ શાંતિ ડહોળવાનો પ્રયાસ થયો હતો અને એમાં પોલીસે 1 વ્યક્તિની અટકાયત કરી હતી. આ સંદર્ભે રાજ્યકક્ષાના ગૃહમંત્રી દ્વારા રાત્રે 11:30 વાગે બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં રાજ્યના ડીજીપી, રેન્જ આઈજી, ગાંધીનગર રેન્જ આઈજી, અમદાવાદ ગ્રામ્ય ક્રાઇમ બ્રાન્ચના ઉચ્ચ અધિકારીઓ તથા SRP રેપિડ એક્શન ફોર્સના અધિકારીઓ પણ હાજર હતા. આ સાથે જ બીબીસી સમાચારમાં આજ માટે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું આ જ સમયે. આવજો.
We'll be right back.